ગત વર્ષે આવેલા પાછોતરા વરસાદના કારણે રાજ્યભરમાં મીઠાના ઉત્પાદનને ભારે અસર થઈ છે ભાવનગરની વાત કરીએ તો અહીં નાના મોટા કુલ ચાલીસથી વધુ અગરો આવેલા છે પરંતુ પાછોતરા વરસાદના કારણે મીઠાનું ઉત્પાદન જોઈએ તેટલું થયું નથી સમગ્ર રાજ્યમાં ગત વર્ષે એક કરોડ નેવું લાખ ટન મીઠાનું ઉત્પાદન થયું હતું જ્યારે આ વર્ષે માત્ર એક કરોડ વીસ લાખ ટન ઉત્પાદન થવાની ધારણા છે આમ આ વર્ષે મીઠાનું ઉત્પાદન સિત્તેર લાખ ટન ઓછું થશે જો કે સરકારે મીઠાના ઉત્પાદકોને થયેલા નુકસાન અંગે સર્વે કરવાનું ચાલુ કર્યું છે તેમ ઉદ્યોગકારોનું કહેવું છે કેટલી મદદ મળે છે એ કેવું મુશ્કેલ છે પણ આવતા વર્ષનું જે આપણે કહીએ કે તેર ચૌદનું ઉત્પાદન તો ઓછામાં ઓછું સોલ્ટમાં ચાલીસ ટકા ઉત્પાદન ઓછું થશે જે મારા પિસ્તાલીસ વર્ષના અનુભવમાં ક્યારેય આટલું ઓછું ઉત્પાદન આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં થશે એવો પેલો બનાવ છે સામાન્ય રીતે મીઠાના ઉત્પાદન માટે 28 સેન્ટીગ્રેડ પાણી ગરમ થવું જોઈએ જે હાલના હવામાનમાં શક્ય નથી ગુજરાતમાં ઉત્પાદન થતા મીઠાની ગુણવત્તા સારી હોય વિદેશમાં પણ તેની મોટા પાયે નિકાસ થાય છે પરંતુ આ વર્ષે નિકાસને પગલે સ્થાનિક કક્ષાએ ભાવમાં વધારો થશે તેમ મનાઈ રહ્યું છે મીઠાની ગુણવત્તા જે સુધરી ગઈ છે એની ફોરેનમાં પુષ્કળ ડિમાન્ડ શરૂ થઈ છે આ એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં ટોટલ તેત્રીસ લાખ ટનની સ્ટોક મીઠા વિના ભોજન અધૂરું છે પરંતુ સ્વાદના શોખીનો માટે આ વર્ષે મીઠું મોંઘું થશે ત્યારે દરેક વસ્તુની જેમ મીઠામાં પણ લોકોએ મોંઘવારીનો માર સહન કરવો પડશે નીતિન સોની વીટીવી ભાવનગર